કાળઝાળ ઉનાળાની વચ્ચે નખત્રાણા તાલુકાના કોટાળા જણોદર ગામે સીમ સર્વે મુજબ 141 પૈકીના સરકારી જમીન અને ગૌચર જમીનના દબાણના પ્રશ્ને આજે પશુપાલકો એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં આ ગામના સહિત આજુબાજુના વિસ્તારના પશુપાલકો એકત્રિત અને મામલતદાર કચેરી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. મામલતદાર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા. ત્યારબાદ મામલતદાર શ્રી ગરચરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પશુપાલકોએ પોતાના પડતર પ્રશ્ન અંગે મામલતદાર શ્રી ગરચરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે નખત્રાણા તાલુકાના કોટડા જળદર ગામની સીમ સર્વે નંબર 641 પૈકીમાં જે સરકારી જમીન આવેલ છે અને ગૌચર જમીન આવેલ છે તેમાં વ્યાપક પ્રકરણમાં દબાણ કરવામાં આવ્યું છે. તાત્કાલિક અસરથી આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં પશુપાલકોનો પ્રશ્ન ભારે વિકટ બની જશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. તાત્કાલિક અસરથી મામલતદાર શ્રી ગરચરે આ દબાણ દૂર કરવા અને ઘાસચારો અને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા પશુપાલકોને માલધારીઓને હૈયા ધારણા આપી હતી. જોકે માલધારીઓએ આ બાબતે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ એક પત્ર પાઠવીને રજૂઆત કરી તાત્કાલિક અસરથી આ દબાણ દૂર થાય અને પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારાનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી પણ માગણી વ્યક્ત કરવામાં આવી હતી. કરીને કહ્યું છે કે અમારા ગામમાં 2000-2500 નાનાથી મોટા માલધારી છે અને એને માલ છે અને એ માલ સીમમાં જવા માટે કોઈ રસ્તા બંધ છે. સાહેબને 8D જે આવેદન પત્ર આપે છે એના સાહેબને 8D ખુલાસો કરે છે. 8D તંત્રનો કોઈ અમને જવાબ નહીં આપે તો હજી 1000-1500 જે માલ છે એને ચલાવવાની જોગવાઈ સાહેબ કરે એવું મેં નંબર વિનંતી કહીને કીધું. ગીટા બકરા ને ગાયો ને ભેંસો છે ને ગામના અંદર બધા પશુધન ધરાવી છે ને બધાની રોજગારી છે. હવે અગાઉ પર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. એટલા સારું હમણાં અમે શ્રી DC સાહેબને આવેદનપત્ર આપેલું છે કે ભાઈ જો શ્રી સરકારો ગૌચર જમીન છે એ જલ્દ એનો કાંઈ ઉકેલ કરી આપે અમને ને જેવું પડતર જમીન જેટલી પડેલી છે બધી ખુલ્લી કરી આપે બરોબર ને એની રજૂઆત હમણાં કરીને આવ્યા છીએ ને એના અગર 8 દિવસના અંદર કોઈ તંત્ર પગલાં નહીં ભરે તો પછી અમે ગાંધી રસ્તેમાંથી ઉતરશું. એ અમારી બધાની સર્વેની રજૂઆત છે. તે છતાં સાહેબને કીધું છે કે ભાઈ તમે ગામની પહેલે જો પ્રશ્ન છે એને પહેલે અગાઉ કોઈ બે રજૂઆત કરવા છતાં પણ કોઈ અમારી સાંભળતા નથી. હવે અમારી રજૂઆત એ છે કે જલ્દ સે જલ્દ અમારી જો શ્રી સરકાર જમીન ને જો ગૌચર જમીન છે એનો જલ્દ ઉકેલ આવે.